નમસ્કાર મિત્રો બુકબળ એકેડેમીમાં હું ઋતુરાજ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ રવિવારે સમગ્ર ગુજરાતમાં બુકબળ એકેડમી ગાંધીનગર દ્વારા જે મોક ટેસ્ટ નંબર છનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અહીં આપણે ચર્ચા કરીશું એ મોક ટેસ્ટ નંબર છમાં પૂછાયેલા ઇતિહાસ અને વારસાના પ્રશ્નો અને એના જવાબોની વિસ્તૃત સમજૂતી સાથે ચર્ચા કરીશું તો શરૂ કરીએ પહેલો પ્રશ્ન પૂછાયો તો નીચે દર્શાવેલ ગુપ્ત વંશના શાસકોને તેમના શાસનના યોગ્ય ક્રમ અનુસાર ગોઠવો પાંચ ગુપ્ત શાસકોના નામ આપેલા છે એમને એમના શાસનના યોગ્ય ક્રમ અનુસાર ગોઠવવાના છે તો શરૂ કરીએ ભારતમાં આમ જોવા જઈએ તો ગુપ્ત વંશનો મૂળ સ્થાપક કહેવાય છે શ્રી ગુપ્ત એના પછી સત્તા ઉપર એનો ઉત્તરાધિકારી એટલે કે એનો પુત્ર ઘટોત્કચ આવ્યો હતો એટલે અહીંયા આપણે યાદ રાખીશું ઘટોત્કચનો ક્રમ આમ જોવા જઈએ તો પહેલો આવે એટલે કે એને ફર્સ્ટ નંબરના ક્રમ ઉપર મૂકશું આ ઘટોતકચ પછી મગધની ગાદી ઉપર બેઠો તો એનો પુત્ર ચંદ્રગુપ્ત પહેલો અને ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર સમુદ્રગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો અહીંયા જે પાંચ શાસકોના નામ આપેલા છે એમાં ચંદ્રગુપ્ત પહેલાનો ઉલ્લેખ છે નહીં એટલે આપણે એના પુત્રનો ઉલ્લેખ કરીશું સમુદ્રગુપ્ત જે બીજા નંબરે આવશે એટલે એને આપણે બીજો ક્રમ આપીશું સમુદ્રગુપ્ત પછી એનો મોટો પુત્ર રામગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો અને રામગુપ્તના મૃત્યુ પછી એનો નાનો ભાઈ એટલે કે રામગુપ્તનો નાનો ભાઈ અથવા તો સમુદ્રગુપ્તનો બીજા નંબરનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો સત્તા ઉપર આવ્યો હતો એટલે અહીંયા આપણે એને ત્રીજો ક્રમ આપીશું ચંદ્રગુપ્ત બીજા પછી એનાથી અને ધ્રુવ સ્વામિની દેવી એના પત્ની એનાથી ઉત્પન્ન થયેલો પુત્ર કુમારાગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો એટલે એને આપણે ચોથો ક્રમ આપીશું અને બાદ સ્કંદગુપ્ત સત્તા ઉપર આવ્યો હતો તેને આપણે પાંચમો ક્રમ આપીશું ઓપ્શન આપેલા છે એની સાથે આપણે મેચ કરવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો નંબર પછી સમુદ્રગુપ્ત નંબર ચાર એના પછી ચંદ્રગુપ્ત બીજો એના પછી કુમારાગુપ્ત અને એના પછી સ્કંદગુપ્ત માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ બે ચાર ત્રણ એક પાંચ ઉજ્જૈન જીતી લીધા પછી શરૂઆત કરાવી હતી ચાર ઓપ્શન અલગ અલગ શાસકોના ઉલ્લેખ કરેલા છે જવાબની વાત કરીએ તો ઉજ્જૈનમાં એ સમયગાળામાં સત્તા ઉપર હતો કોઈ ગર્દભિલ વંશનો રાજા જેનું નામ હતું દર્પણ આ રાજા દર્પણે કોઈ સરસ્વતી નામની સાધ્વીનું અપહરણ કર્યું હતું માટે ગુરુ કાળકાચાર્ય કરીને જે હતા એમને એ ગર્દબીલ વંશના રાજા જે ઉજનની ગાદી ઉપર બેઠા હતા જેનું નામ હતું રાજા દર્પણ એમને રિક્વેસ્ટ કરી કે તમે આ સરસ્વતી નામની જે સાધ્વીનું અપહરણ કર્યું છે એને છોડી દો પણ એ ગર્દબીલવનના રાજા ગ ગર્દબીલ વંશના રાજા દર્પણે એ સાધ્વી સરસ્વતીને છોડી નહીં માટે કહેવાયું છે ઇતિહાસમાં કે ગુરુ કાળકાચાર્યએ છેક પારસ કુલ જઈને શકો ક્ષત્રપોને આમંત્રણ આપ્યું હતું ઉજ્જૈન ઉપર આક્રમણ કરવા માટેનું અને પોતાની સાથે લઈને સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને ત્યારબાદ શકો ક્ષત્રપો સૌરાષ્ટ્ર રોકાઈને ઉજ્જૈન ઉપર આક્રમણ કરે છે અને એ સમયગાળામાં કહેવાયું છે કે શકો ક્ષત્રપોએ ઉજ્જૈન ઉપર આક્રમણ કરીને વંશના રાજા દર્પણને પરાજય આપ્યો યુદ્ધમાં અને આખું ઉજ્જૈન જીતી લીધું ત્યારબાદ થોડા જ સમયગાળા પછી ગુજરાતના લાળ પ્રદેશના રાજા વંશની રાજા જેનો ઉલ્લેખથી કરેલો છે બલમિત્ર રાજા બલમિત્રએ ઉજ્જૈન ઉપર આક્રમણ કરીને શકો અને ક્ષત્રપોને યુદ્ધમાં પરાજય આપ્યો હતો અને આખું ઉજ્જૈન જીતી લીધું હતું આ બધું જ પરાક્રમ એમને ઈસવીસન પૂર્વે અઠાવનમાં કર્યું હતું શકો અને ક્ષત્રપોને ઉજ્જૈનમાંથી પરાજય આપીને ખાંકી કાઢ્યા અને આખું ઉજ્જૈન જીતી લીધું એ સમયગાળામાં ઉજ્જૈન માલવ ગણ રાજ્યનો એક ભાગ હતું આખું માલવગણ જીતી લીધા પછી ઈસ્વીસન પૂર્વે સત્તાવનમાં આ પરમારવંશી રાજા જેનું નામ છે બલમિત્ર એણે માલવગણ સંવત શરૂ કરાવી હતી ઈસવીસન પૂર્વે સત્તાવનમાં અને ત્યારબાદ એણે જે પરાક્રમ કર્યું હતું શકોને પરાજય આપ્યો યુદ્ધમાં એટલે એ પરાક્રમના બદલામાં એને વિક્રમાદિત્યનું બિરુદ્ધ ધારણ કર્યું હતું આ બિરુદ્ધ ધારણ કર્યું વિક્રમાદિત્યનું એની યાદમાં એવું કહેવાયું છે કે એણે જ્યારે ઈસવીસન પૂર્વે સત્તાવનમાં માલવગણ સંવત શરૂ કરાવી હતી ત્યારબાદ એક વર્ષ પછી જ્યારે એને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું તે સમયે ઈસવીસન પૂર્વે છપ્પનમાં એ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી એની યાદમાં વિક્રમ સંવત પણ શરૂ કરાવી હતી અહીંયા આપણે આ પ્રશ્નોનો સાચો જવાબ યાદ રાખીશું રાજા મિત્ર જેને ઈસવીસન પૂર્વે સત્તાવનમાં માલવગણ સંવતની શરૂઆત કરી હતી પછીનો પ્રશ્ન છે સોલંકી વંશનો કયો રાજા શંકરના ઉપનામથી ઓળખાતો હતો ચાર ઓપ્શનના ચાર અલગ અલગ સોલંકી વંશના શાસકોના નામ આપેલા છે જવાબની વાત કરીએ તો ઇતિહાસમાં સોલંકી વંશનો રાજા વલ્લભરાજ રાજ શંકરના ઉપનામથી ઓળખાયેલો છે તે ચામુંડ રાજનો પુત્ર હતો અને કહેવાયું છે ઇતિહાસમાં કે ચામુંડ રાજની હયાતીમાં જ તેના પુત્ર વલ્લભરાજનો રાજ્યાભિષેક થયો હતો પરંતુ ચામુંડ રાજનું જેને અપમાન કર્યું હતું એવો માળવાનું રાજા માલવરાજ જેના ઉપર વલ્લભરાજે હુમલો કરવાનું નક્કી કર્યું હતું પોતાના પિતાનું અપમાન થયું એનો બદલો લેવા માટે કહેવાયું છે વલ્લભરાજે માળવા ઉપર આક્રમણ કરવા માટે ઘોષણા કરી હતી અને પોતાની સમસ્ત લઈને જ્યારે માળવા ઉપર આક્રમણ કરવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં જ એને અસાધ્ય રોગ લાગુ થઈ ગયો અને અસાધ્ય રોગના લીધે તે મૃત્યુ પામ્યો હતો પણ આપણે અહીંયા યાદ રાખીશું કે આ રાજા વલ્લભરાજ ઇતિહાસમાં રાજમદન શંકરના ઉપનામથી ઓળખાયો હતો પછીનો પ્રશ્ન છે વાઘેલા વંશના શાસકોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ચાર અલગ અલગ વિધાનો આપેલા છે ચારે ચાર વિધાનો ઉપર ચર્ચા કરીએ એટલે આપણને આપણો સાચો જવાબ મળી જશે પહેલું વિધાન છે લવણ પ્રસાદે પોતાની માતા સલખણ દેવીના નામ પરથી સલખણપુર નામનું ગામ વસાવ્યું હતું આ વિધાન સાચું છે લવણ પ્રસાદ સોલંકી વંશના રાજા ભીમદેવ બીજાના સમયગાળામાં એના સામંત હતા એ જ સમયગાળામાં લવણ પ્રસાદે ધોળકામાં પોતાની અલગથી સત્તા સ્થાપી દીધી હતી અને કહેવાયું છે કે તેણે પોતાની માતા સલખણ દેવીના નામ ઉપરથી સલખણપુર નામનું એક ગામ વસાવ્યું હતું એના પછી ઓપ્શન બી છે વિશલદેવ વાઘેલાએ અભિનવ સિદ્ધરાજનું બિરુદ્ધ ધારણ કર્યું હતું આ વિધાન પણ સાચું છે વાઘેલા વંશનો એક માત્ર શાસક કે જેણે અભિનવ સિદ્ધાર્થનું વિરુદ્ધ કર્યું હોય અને એ હતો વિસલદેવ વાઘેલા ઓપ્શન સી માં કીધું છે વિસલદેવ અપુત્ર હોવાને લીધે તેણે પોતાના ભાઈ પ્રતાપ મલ્લાના પુત્ર અર્જુન દેવનો રાજ્યાભિષેક કરાવ્યો હતો આ વિધાન પણ સત્ય છે વિસલદેવ પોતે અપુત્ર હતો માટે તેને પોતાના ભત્રીજા અર્જુન દેવનો રાજ્યાભિષેક કરાવ્યો હતો એટલે કે પોતાના ભાઈ પ્રતાપ મલ્લાના પુત્ર અર્જુન દેવનો રાજ્યાભિષેક કરાવ્યો હતો ત્યારબાદ એનું મૃત્યુ થયું હતું

સોમનાથમાં મસ્જિદ બાંધવા માટેની પરવાનગી કોઈ નવાહ પિરોજ નામના મુસ્લિમ વ્યક્તિને પણ આપી હતી માટે અહીંયા યાદ રાખીશું કે ગિરનાર પર્વત ઉપર જૈન ધર્મના તીર્થંકર સારંગદેવે નહીં પરંતુ અર્જુન દેવે બંધાવ્યું હતું માટે આ વિધાન ઓપ્શન ડી ખોટું છે પછીનો પ્રશ્ન છે કોંગ્રેસનું વિભાજન થયા પછી નીચેનાથી કયા નેતાઓ જહાલવાદી એટલે કે ગરમ દળના નેતા તરીકે ઓળખાતા હતા ચાર બે અલગ અલગ નામથી ઓળખાયા છે જહાલવાદી અને બીજું મવાળવાદી જહાલવાદી નેતાઓ કહેવાય છે થોડા ઉગ્ર સ્વભાવના હતા એટલે એમને ગરમ દળના નેતાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે મવાળવાદી નેતાઓ શાંતિપૂર્વક હથિયાર વિના વિરોધ કરવામાં માનતા એટલે એમને ઉદારવાદી નેતાઓ તરીકે એટલે કે મવાળવાદી નેતાઓ તરીકે ઓળખવામાં આવે છે એવા કયા નેતાઓ હતા જે જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા તો યાદ રાખીશું અરવિંદ ઘોષ લોકમાન્ય તિળક અને બિપિન ચંદ્ર પાલ અહિયાં જે ચાર ઓપ્શન આપેલા છે ચાર અલગ અલગ નામ આપેલા છે એમાં માત્ર ત્રણ વ્યક્તિ જેવા હતા કે જે જહાલવાદી પક્ષમાં જોડાયેલા હતા એટલે કે જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા અને એ નામ છે અરવિંદ ઘોષ લોકમાન્ય તિળક અને બિપિન ચંદ્રપાલ સુરેન્દ્રનાથ બેનર્જી મવાળવાદી નેતા તરીકે ઓળખાતા હતા માટે એ આમાં આવશે નહીં હવે આપણે ઓપ્શનમાં શોધવું હોય તો એક ત્રણ અને ચાર નંબરના જે વ્યક્તિ છે એ જહાલવાદી નેતા તરીકે ઓળખાતા માટે આપણે સાચો જવાબ આવશે ઓપ્શન બી એક ત્રણ ચાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલા આરજી હુકુમતના હોદ્દેદારોની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ચાર જોડ આપેલી છે ચર્ચા કરીએ તો આરજી હુકુમતની રચના થઈ અને એના હોદ્દેદારો ની વાત કરીએ તો વડાપ્રધાન તરીકે શામરદાસ ગાંધી હતા નાયબ વડાપ્રધાન તરીકે રતુભાઈ હતા સરસેનાપતિ તરીકે પણ રતુભાઈ અદાણી હતા મણિલાલ દોશી જેની સામે સંરક્ષણ પ્રધાન નો દરજ્જો આપેલો છે આ વિધાન ખોટું છે સંરક્ષણ પ્રધાન તરીકે સુરખભાઈ વરુ હતા મણિલાલ દોશી ગૃહ પ્રધાન હતા અને ઓપ્શન ડી માં કીધું છે નરેન્દ્ર નથવાણી એમની પાસે કાયદો અને વ્યવસ્થા વિભાગ હતો માટે વિધાન પણ સાચું છે આ ઓપ્શન સી જે છે મણિલાલ દોશી સંરક્ષણ પ્રધાન એ જોડ ખોટી છે અને ચોખવટ પણ કરીએ આપણે કે મણિલાલ દોશી ગૃહ પ્રધાન હતા જ્યારે સંરક્ષણ પ્રધાન તરીકે તો કોઈ સુરગભાઈ વરુ નામના વ્યક્તિ હતા પછીનો પ્રશ્ન કયા આંદોલન સત્યાગ્રહ દરમિયાન ઢસા અને દરબાર ગાંધીજીથી પ્રેરિત થઈને તેમની સાથે જોડાયા હતા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી અસહકારનું આંદોલન ઓગણીસો વીસથી થી ઓગણીસો બાવીસના ના સમયગાળા દરમિયાન થયેલું અસહકારનું આંદોલન જેમાં ગાંધીજીએ લોકોને ઘણી બધી બાબતોમાં ઘણી બધી વસ્તુઓનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી એમાં મૂળ કઈ કઈ બાબતો હતી તો અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર અંગ્રેજી શિક્ષણ આપતી શાળાઓ કોલેજોનો બહિષ્કાર સ્થાનિક સ્વરાજનો બહિષ્કાર જે લોકો વકીલાત કરતા હતા એમને વકીલાત છોડવાનો આદેશ આપ્યો હતો તમામ જેટલી પણ અંગ્રેજી મિલકતો હતી એનો બહિષ્કાર કરવાની વાત હતી લોકોને કામ ધંધા છોડવાની પણ આમને આજીજી કરી હતી ત્યારબાદ રોજીરોટીના વિકલ્પ સ્વરૂપે એમને રેન્ટિયાની પણ સલાહ આપી હતી અને કહેવાય છે આ જ બાબતોથી પ્રેરિત થઈને ઢસા અને દરબાર ગોપાળદાસે પણ પોતાની ગાદીનો ત્યાગ કર્યો હતો અને ગાંધીજી સાથે આ આંદોલનમાં જોડાયા હતા માટે આ પ્રશ્નનો સાચો જવાબ આપણે યાદ રાખીશું કે અસહકારના આંદોલન દરમિયાન ઢસા અને રાય સાંકળીના દરબાર ગોપાળદાસ ગાંધીજીથી પ્રેરિત થઈને તેમની સાથે જોડાયા હતા પ્રશ્ન છે ગુજરાતમાંથી મળી આવેલ રાષ્ટ્રકુટ મુદ્રાઓમાં શેનું ચિહ્ન જોવા મળે છે ચાર ઓપ્શનમાં અલગ અલગ ચિહ્નો આપેલા છે ચારે ચાર ચર્ચા કરીએ તો ઓપ્શન ઓપ્શન એ મોર મોર અને સી જે છે આ કાર્તિક છાપ વાળા સિક્કા કુમાર ગુપ્ત જે ગુપ્ત વંશનો શાસક હતો કુમાર ગુપ્ત એના સમયગાળામાં મળી આવેલા છે એટલે કે કુમાર ગુપ્ત નામના ગુપ્ત શાસકના સમયગાળાના મળી આવેલા સિક્કાઓ ઉપર મોર અને કાર્તિકેયની છાપ જોવા મળેલી છે બીજો ગુપ્ત શાસક હતો સ્કંદ ગુપ્ત એના સમયગાળાના મળી આવેલા સિક્કાઓ પર નંદીની આકૃતિ જોવા મળી છે જ્યારે આપણા ગુજરાતના ઇતિહાસમાં રાષ્ટ્રકૂટ વંશના શાસકોના સમયગાળાના જેટલા પણ સિક્કાઓ ખોદકામ દરમિયાન મળ્યા છે એ તમામે તમામ સિક્કાઓ ઉપર ગરોડુનું ચિહ્ન અંકિત થયેલું આપણને જોવા મળેલું છે અને માટે જ કહેવાય છે કે ગુજરાતમાંથી મળી આવેલા રાષ્ટ્રકૂટોની મુદ્રાઓમાં ગરોડનું ચિહ્ન જોવા મળેલું છે પછીનો પ્રશ્ન છે કયા મુગલ શાસકે કચ્છના રાજવીને પોતાના ચલણમાં કોરીના સિક્કા ચાલુ કરવાની પરવાનગી આપી હતી હવે સિક્કાઓની વાત કરીએ તો આપણા ગુજરાતના ઇતિહાસમાં અમદાવાદ અને ખંભાતની ટંકશાળામાં સૌ પ્રથમ નામવાળા સિક્કાઓ શરૂ કરવાની જે વાત છે એ કોણે કરી હતી તો યાદ રાખીશું અમદાવાદ અને ખંભાતની ટંકશાળામાં સૌપ્રથમ નામવાળા સિક્કાઓ શરૂ કરાવ્યા હતા અકબરે પણ ત્યારબાદ જ્યારે જહાંગીર સત્તા ઉપર આવ્યો હતો ત્યારે તેને પોતાના શાસનકાળ દરમિયાન અમદાવાદ અને ખંભાતની ટંકશાળામાં નામના સિક નામવાળા સિક્કાઓની સાથે સાથે રાશિવાળા સિક્કાઓ અમલમાં મૂકવાની શરૂઆત કરી હતી અને એ જ મુઘલ શાસક જહાંગીરે પોતાના શાસનકાળ દરમિયાન કચ્છના રાજવીને પોતાના ચલણમાં કોરીના સિક્કા અમલમાં મૂકવાની ઘોષણા પણ કરી હતી માટે યાદ રાખીશું કે મુગલ શાસક જહાંગીરે કચ્છના રાજવીને પોતાના ચલણમાં કોરીના સિક્કા ચાલુ કરવાની પરવાનગી આપી હતી પછીનો પ્રશ્ન છે ગુજરાતના કયા નગરમાંથી હળ વડે ખેડાયેલા ખેતરો મળી આવેલા છે ઈસવીસન ઓગણીસો ને ચોસઠ માં જગતપતિ જોશી સાહેબે કચ્છના રાપર તાલુકામાંથી

ગુજરાતના નગર સુરકોટળામાંથી હળ વડે ખેડાયેલા ખેતરોના અવશેષો મળી આવેલા છે પ્રશ્ન છે જફરખાને ફિરોજ શાહ તુગલકના ના કયા સુબાને યુદ્ધમાં હરાવીને ગુજરાતનું સુબા મેળવ્યું હતું દિલ્હી સલ્તનતમાં તુગલક વંશના શાસક જેનું નામ હતું ફિરોજ શાહ તુગલક એનો ઉલ્લેખ કરેલો છે અહિયાં આ ફિરોજ શાહ તુગલકે પોતાના શાસનકાળ દરમિયાન પોતાના ગુજરાતના સુબા તરીકે ફતેહ ઉલ મુલ્કની નિમણૂક કરી હતી પણ જ્યારે દિલ્હીમાં ફિરોજ શાહ તુગલકનું મૃત્યુ થયું ત્યારબાદ સત્તા ઉપર આવ્યો હતો નાશુરુદ્દીન મોહમ્મદ શાહ તુગલક જે નાસુરુદ્દીન મહંમદ તુગલક તરીકે પણ ઓળખાયો છે તેણે જ્યારે ખબર પડી કે ફતેહ ઉલ મુલ્ક ગુજરાતમાં પોતાની સત્તા પ્રબળ કરતો જાય છે ત્યારે તેણે પોતાના એક સેનાપતિ જફરખાનને આદેશ આપ્યો અને એ જ આદેશનું પાલન કરવા માટે ઝફરખાન ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે નીકળ્યો હતો પણ જ્યારે જફરખાન ગુજરાત આવ્યો અને ફતેહ ઉલ મુલ્ક સાથે ચર્ચા કરી ત્યારે ફતેહ ઉલ મુલ્કે ગુજરાતનો વહીવટ જફરખાનને સોંપવાની ના પાડી અને કહેવાય છે આનાથ પરિણામ સ્વરૂપ ખાન અને ફતેહ ઉલ મુલ્ક વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ઝફરખાને ફતેહ ઉલ મુલ્કને યુદ્ધમાં પરાજય આપ્યો અને ગુજરાતનો તમામ વહીવટ પોતાના હસ્તક લીધો અને એટલે ઇતિહાસમાં એવું કહેવાયું છે કે નાસુરુદ્દીન મોહમ્મદ શાહ તુગલકે ત્યારબાદ ગુજરાતના સુબા તરીકે ઝફરખાનની નિમણૂક કરી હતી આ ઝફરખાને ફતેહ ઉલ મુલ્કને જે સ્થળે જે જગ્યા યુદ્ધમાં પરાજય આપ્યો હતો તે જગ્યા ઉપર આ યુદ્ધ જીત્યાની યાદમાં તેને જીતપુર નામનું એક નગર પણ વસાવ્યું હતું ઝફરખાને માટે અહીંયા આપણે યાદ રાખીશું કે ઝફરખાને ફિરોજ શાહ તુગલકના સુબા ફતેહ ઉલ મુલ્કને નામ આપેલા છે પણ આપણે યાદ રાખીશું વંશનો એવો એકમાત્ર શાસક હતો કે જેણે મહેન્દ્રાદિત્યનું બિરુદ ધારણ કર્યું હોય યાદ રાખીશું આપણે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે કુમારા ગુપ્તવંશકુ ધારણ કર મોરબીના પ્રશ્ને ગાયકવાડના પ્રતિનિધિ તરીકે કોણ ખંડણી ઉગરાવ માટે ગયું હતું વોકર ઇમ્પેક્ટ એટલે કે વક્કર કરાર ઈસવીસન અઢારસો સાત થી અઢારસો આઠ ના સમયગાળામાં થયેલો છે મૂળ જે મરાઠા શાસકોના સેનાપતિઓ હતા એ વારંવાર સવારી કરીને કચ્છમાં અને મોટાભાગના સૌરાષ્ટ્રના પ્રદેશોમાં ખંડણી ઉઘરાવા જતા આ ખંડણીને ત્યાંના સ્થાનિક શાસકોએ મુલ્કગીરી નામ આપ્યું હતું પણ ત્યાંના શાસકો વારંવાર ભરવી પડતી ખંડણીથી કંટાળી ગયા હતા માટે જ એ તમામ બાબતોના પ્રશ્ને એક ચોક્કસ નિર્ણય લેવાની ફરજ પડી હતી બરોડાના શાસકોએ તે સમયગાળામાં બરોડાના રેસિડેન્ટ કર્નલ અંગ્રેજ હતા જેનું નામ હતું એલેક્ઝાન્ડર વોકર તેમણે મરાઠા શાસકોના પ્રતિનિધિ તરીકે મોરબીના પ્રશ્ને ઈસ્વીસન અઢારસો સાતમાં વિઠ્ઠલરાવ દેવાજીને સાથે રાખીને મોરબીના ઘૂંટુ ગામે પડાવ નાખ્યો હતો અને ત્યાં પડાવ નાખીને વિઠ્ઠલરાવ દેવાજીએ

તમામ વચ્ચે જે હસ્તાક્ષર થયા છે જે કરાર થયા હતા ઇતિહાસમાં તે વોકર કરારના નામથી ઓળખાયા હતા અહીંયા આપણે યાદ રાખીશું કે વોકર કરાર અંતર્ગત ઈસવીસન અંતો સાતમાં મોરબીના પ્રશ્ને ગાયકવાડના પ્રતિનિધિ તરીકે વિઠ્ઠલરાવ દેવાજી ગયા હતા અને તેમની સાથે કોણ હતા તો એ પણ આપણે નામ યાદ રાખીશું બરોડાના રેસીડેન્ટ કર્નલ એલેક્ઝાન્ડર વોકર પછીનો પ્રશ્ન છે ઈસવીસન અઢારસો સત્તાન ના વિપ્લવમાં નીચે આપેલા બળવાના સ્થળ અને તેની આગેવાની કરનાર નેતાઓમાં ખોટી જોડ શોધો જોડકાઓ આપેલા છે ચર્ચા કરીએ તો અઢારસો ને સત્તાવનના વિપ્લવ દરમિયાન મોડેટીથી મોડેટીના ઠાકોર મલે આગેવાની લીધી હતી માટે આ વિધાન સાચું છે ખાનપુરથી ઠાકોર જીવાભાઈ હતા એ વિધાન પણ સાચું છે વિજાપુરની આગેવાની લીધી હતી વિજાપુરના ન્યાલચંદ ઝવેરીએ જ્યારે ખેડાની આગેવાની લીધી હતી ઠાકોર જયસિંહે અથવા તો જયસિંહ ઠાકોરે રૂપો નાયક અને કેવડ નાયક તેમને આગેવાની સંખેડાથી લીધી હતી માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે આ જોડકું બંધ બેસતું નથી કારણ કે ખેડાથી આગેવાની લીધી હતી જયસિંહ ઠાકોરે અને રૂપો નાયક અને કેવળ નાયક જે નામ આપેલા છે તેમને સંખેડાથી આગેવાની લીધી હતી અઢારસો ને ના વિપ્લવ દરમિયાન એના પછીનો પ્રશ્ન છે સોલંકી વંશના કયા શાસકે સોમનાથ મંદિરમાં મેઘનાદ નામે મંડપ બંધાવ્યો હતો સોલંકી રાજા ભીમદેવ સોલંકી બીજાએ એટલે કે ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરમાં મેઘનાદ નામે એક મંડપ બંધાવ્યો હતો અને કદાચ આપણને આ રાજા વિશે એવી ઘણી બધી બાબતો ખબર જ હશે આ જ શાસક છે જેના ઉપર મહમદ ઘોરીએ આક્રમણ કર્યું હતું તેના શાસનકાળ દરમિયાન ગુજરાતના ઇતિહાસનો એકમાત્ર એવો શાસક હતો ભીમદેવ બીજો કે જેને સૌથી લાંબા સમયગાળા સુધી શાસન કર્યું હતું ઇતિહાસકારો એવું બતાવે છે ઇતિહાસમાં કે ભીમદેવ બીજાએ એકલા હાથે ચોસઠ વર્ષ સુધી શાસન કર્યું હતું પાટણમાં કલા સંસ્કૃતિ વારસાનો એક પ્રશ્ન પૂછાયેલો છે ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિરનું લોકાર્પણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું પ્રશ્નો જવાબ યાદ રાખીશું બે નવેમ્બર ઓગણીસો ના રોજ અક્ષરધામ મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે મહાશિવરાત્રી નો મેળો જે ભવનાથના મેળા તરીકે પણ ઓળખાય છે જુનાગઢ ની તળેટીમાં જે સુવર્ણ સિક્તા નદી આવેલી છે એના કિનારે ભવનાથ મહાદેવનું મંદિર છે ત્યાં દર વર્ષે મહાવદ

ઓમકારનાથ પાસેથી પંડિત રસરાજનો નો ખિતાબ પણ મેળવ્યો હતો માટે આ પ્રશ્નનો સાચો જવાબ આપણે યાદ રાખીશું ઓપ્શન ડી શિવકુમાર શુક્લ એના પછીનો પ્રશ્ન છે રીખવદાસનો જૈન મેળો ક્યાં ભરાય છે રીખવ દાસનો જૈન મેળો ભરાય છે ભરૂચ ખાતે પ્રશ્નનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ભરૂચ પછીનો પ્રશ્ન છે જીથરા બાબા વાર્તા કોણે લખી હતી જીથરા બાબાની વાર્તા લખનાર વ્યક્તિ છે કાનજી ભૂટા બારોટ જેનો જન્મ અમરેલીના ચલાલા ખાતે થયેલો છે અને જીથરા બાબા એમને જે વાર્તા લખી હતી એના ઉપરથી પિક્ચર પણ બનાવવામાં આવેલા છે એના પછીનો પ્રશ્ન બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે જસુબહેન શિલ્પીને જસુ બહેન શિલ્પીનું નામ બે હજાર પાંચમાં પણ નોંધાયેલું છે અમદાવાદમાં આવેલી ઝાંસીની રાણીનું પુતળું પણ તેમણે જ બનાવ્યું હતું અને કહેવાય છે તેમણે પચીસ ફૂટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ બનાવી હતી જેને સરકારે નર્મદા ખાતે કેવડિયા કોલોનીમાં મૂકેલી છે માટે પ્રશ્નોનો સાચો જવાબ યાદ રાખીશું બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે જસુ બહેન શિલ્પી પ્રશ્ન છે કયા સ્થાપત્યનો ગુજરાતનો તાજ મહેલ કહેવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ છે મણિ મંદિર નિર્માણ મોરબીના રાજા વાઘજી ઠાકોર બીજાએ કરાવેલું છે પોતાના પત્ની મણિબાની યાદમાં તેમણે મણિ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું કહેવાય છે આ સૌરાષ્ટ્રના પ્રેમની એક નિશાની પણ છે પ્રશ્ન છે કે આ વર્ષે ચાંપાનેરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયો હતો ચાંપાનેર ગુજરાતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ જેણે ઈસવીસન બે હજાર ને ચાર માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલો છે ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે પરંતુ ભારતમાં તેનો ક્રમ છે છવ્વીસમો ગુજરાતનું આ ચાંપાનેર ભારતના ઓલ ઓવર જે વાત કરીએ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેનો છવ્વીસમો ક્રમ આવે છે અને અહીંયા યાદ રાખીશું તેને બે હજાર ચારમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવવામાં આવેલું હતું ગુજરાતની કઈ ચિત્રકલાને હસ્તકલા એવોર્ડ મળેલો છે આ પ્રશ્નનો સાચો જવાબ છે પીઠોરા ચિત્રકલા જે છોટા ઉદેપુરના રાઠવા જાતિના જે આદિવાસી લોકો છે તેમની એક ચિત્ર કલા છે પીઠોરા ચિત્રકલા જેને હસ્તકલા એવોર્ડ પણ આપવામાં આવેલો છે એના પછીનો પ્રશ્ન છે ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન કયા મહિનામાં થાય છે ડાંગ જિલ્લાના આહવા ખાતે દર વર્ષે માર્ચ મહિનામાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન ડાંગ દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે માર્ચ મહિનામાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન કઈ જગ્યાએ તો યાદ રાખીશું ડાંગના વડા મથક આહવા ખાતે આ ડાંગ જિલ્લાના આદિવાસીઓનો નૃત્ય મહોત્સવ છે અને કહેવાય છે પ્રોત્સાહન આપવા માટે થઈને સરકાર દ્વારા આ સમયગાળામાં ડાંગ દરબારમાં લોકોને વિવિધ પ્રકારના પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવતા હોય છે કઈ જગ્યા આયોજાય છે તો ફરીથી રિપીટ કરું છું ડાંગ જિલ્લાના વડા મથક આહવા ખાતે અને દર વર્ષે માર્ચ મહિનામાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન આ ડાંગ દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ ડાંગ જિલ્લાના આદિવાસીઓનો એક નૃત્ય મહોત્સવ છે એ પણ આપણે યાદ રાખીશું તો મિત્રો આ હતા મોક ટેસ્ટ નંબર છ માં પૂછાયેલા ઇતિહાસ અને કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો જેને આપણે વિસ્તૃત સમજૂતી સાથે જવાબોની ચર્ચા કરી Thank you.